हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आजे अपने एक खूबज अगत्यनो टॉपिक भणीशुं, फुगावाजन्य खाद। वीडियो बराबर ध्यान थी जोजो, आ थोड़ो समझवामां मुश्किल टॉपिक छे, एटले ध्यान थी जोजो। फुगावाजन्य खाद जेने अंग्रेजी में इन्फ्लेशनरी गैप कहेवाय छे, प्रोफेसर केइन्से हाउ टू पे फॉर वॉर नामना एमना प्लेम्फलेट में आप्यो छे। ए एमनी जे मुख्य बुक छे जनरल थियरी ऑफ एम्प्लॉयमेंट इंटरेस्ट एंड मनी, एना उपरांत जे एमने पेम्फलेट बहार पाड्युं छे एमानो कॉन्सेप्ट छे फुगावाजन्य खाद। एटले शुं एनी व्याख्या आपणे एम जोई शकीए के चालू बजार भावोए चीज वस्तुओ अने सेवाओनो जत्थो उपलब्ध होय छे, तेना करता ज्यारे समाजमां कुल खर्च वधी जाय छे। कुरिहारानी व्याख्या एवी छे के समग्र अर्थतंत्रनी दृष्टिए फुगावाजन्य खाद एटले प्रवर्तमान भावोए चीज वस्तुओना जत्था पर अपेक्षित खर्च नो वधारो। आ जे व्याख्या छे ए व्याख्या परथी तमने फुगावाजन्य खाधनो ख्याल आवशे नहीं, ए समझवामां मुश्किल पड़शे, आ व्याख्याथी समझातुं नथी। अंग्रेजीमां एने कहेवाय एन एक्सेस ऑफ टोटल एंटीसिपेटेड एक्सपेन्डिचर ओवर अवेलेबल आउटपुट एज बेस प्राइस। तो ए समझवुं कई रीते, बराबर आपणे एने ध्यानथी समझीए के अपेक्षित खर्च એટલે એને આપણે ઇંગ્લિશમાં એન્ટિસિપેટેડ એક્સપેન્ડિચર। હવે તમારું અપેક્ષિત ખર્ચ કેટલું રહેશે એનો આધાર શાના પર છે? તમારી આવક કેટલી છે, હું ભવિષ્યમાં કેટલું ખર્ચ કરીશ એનો આધાર શું છે? મારી આવક પર છે। આવક હશે તો ખર્ચ કરીશ ને। એટલે સમાજમાં અથવા આપણે સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ જોઈએ તો કેટલું ખર્ચ હશે, અપેક્ષિત ખર્ચ હશે એનો આધાર આવક, પણ કુલ આવક પર નથી, એનો આધાર શાના પર છે? ખર્ચવા પાત્ર આવક, એટલે જેને અંગ્રેજીમાં કહીશું ડિસ્પોઝેબલ ઇન્કમ, નેટ ડિસ્પોઝેબલ ઇન્કમ, ચોખ્ખી ખર્ચવા પાત્ર આવક। કેમ કે એટલી જ આવક છે એ માંગને અસર કરે છે, એટલે ખર્ચવા પાત્ર આવકનું શું થાય છે સૂત્ર? નાણાકીય આવક માઇનસ કરવેરા માઇનસ બચતો। માની લઈએ કે કોઈ એક વ્યક્તિનો પગાર 7 લાખ હોય, એનો અર્થ એ નથી કે એનું 7 લાખ ખર્ચ હશે। હા, 7 લાખમાંથી 1.5 લાખ રૂપિયા શું કરે છે? કરવેરા, માની લઈએ 50,000 કરવેરા બચત કરે છે, 50,000ની શું કહી 1 લાખ ને 50,000નું એ બચત કરે છે અને 50,000નો કરવેરા ભરે છે, બરાબર છે? એટલે 2 લાખ રૂપિયા। એટલે ભલે એની આવક, કુલ આવક અથવા ગ્રોસ ઇન્કમ એ 7 લાખ છે, પણ એની ખર્ચવા પાત્ર આવક કેટલી છે? 5 લાખ। ઓકે, તો એનું અપેક્ષિત ખર્ચ એ બધી જ આવક, એ ખર્ચવા પાત્ર આવક ચીજ વસ્તુ અને સેવાઓની ખરીદીમાં વાપરે તો પણ વધારેમાં વધારે કેટલી વસ્તુની માંગ કરી શકે? જેટલી વસ્તુ 5 લાખ રૂપિયામાં ઉપલબ્ધ હોય તેટલી। ઓકે, સો ફરીથી અપેક્ષિત ખર્ચ એ આવક પર આધાર રાખે છે, પણ કેવી આવક? ખર્ચવા પાત્ર આવક, નાણાકીય આવક માઇનસ કરવેરા માઇનસ બચત। પણ આપણે જે આ કોન્સેપ્ટ છે એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો છે, કોઈ એક વ્યક્તિની વાત તો કરતા નથી। એટલે માની લઈએ કે એક સમયે, કોઈ ચોક્કસ સમયે દેશની અથવા સમાજની આવક 1,000 કરોડ હોય, એમાંથી 200 કરોડ રૂપિયાના કરવેરા ચૂકવાય અને 200 કરોડ રૂપિયાની બચતો થાય, તો કેટલા? 600 કરોડ રૂપિયા એ ખર્ચ કરવા માટે બચે। હું કોઈ એક વસ્તુ પર ખર્ચ કરું છું એનો અર્થ શું થાય છે? કે હું એ વસ્તુની માંગ કરું છું। એટલે 600 કરોડ એ શું થશે? એ કુલ માંગ થશે, એ માંગ બાજુ દર્શાવે છે। અને આપણે અગાઉના વિડીયોમાં જોયું છે કે ફુગાવો ક્યારે થાય? કે જ્યારે કુલ માંગ એ કુલ પુરવઠા કરતાં વધારે હોય। એ સેમ કોન્સેપ્ટ અહીંયા બતાવ્યું છે કે ફુગાવાજન્ય ખાડ એટલે પ્રવર્તમાન ભાવોએ, જે હાલમાં જે ભાવ ચાલે છે એમાં પ્રાપ્ય ચીજવસ્તુઓનો જથ્થો, પ્રાપ્ય ચીજવસ્તુઓનો જથ્થો એટલે શું બતાવે છે? એ ઉત્પાદન બતાવે છે, આપણે ટેકનિકલ ભાષામાં કહીએ તો એ એગ્રીગેટ સપ્લાય બતાવે છે, કુલ પુરવઠો બતાવે છે। એ 600 કરોડ રૂપિયા લોકો પાસે અવેલેબલ છે ખર્ચ કરવા માટે। જો અર્થતંત્રમાં જેટલું ઉત્પાદન થાય એનું મૂલ્ય 600 કરોડ હોય તો ભાવ સ્થિરતા રહેશે, ફુગાવાની પરિસ્થિતિ જન્મશે નહીં। પણ
જેટલો જે પુરવઠો હોય, જેટલો પુરવઠો હોય એનું મૂલ્ય 600 કરોડ કરતા ઓછું હોય તો શું કઈ પરિસ્થિતિ થશે? ફુગાવાની પરિસ્થિતિ. અને એ જ ફુગાવાજન્ય ખાદ્ય છે. સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ ફુગાવાજન્ય ખાદ્ય એટલે પ્રવર્તમાન ભાવોએ પ્રાપ્ય ચીજવસ્તુના જથ્થા પર અપેક્ષિત ખર્ચનો વધારો, અથવા ચાલુ બજાર ભાવોએ ચીજવસ્તુ અને સેવાઓનો જથ્થો ઉપલબ્ધ હોય તેના કરતાં સમાજમાં કુલ ખર્ચ વધી જાય છે, એ ફુગાવાજન્ય ખાદ્ય છે. હવે આ જે ઉત્પાદન છે અથવા ચીજવસ્તુનો પુરવઠો છે એ શાનું વિધેય છે? રોજગારી અને ટેકનોલોજીનું વિધેય છે. ઉત્પાદન જેટલું વધશે એટલું રોજગારી વધશે, અને જેટલું ટેકનોલોજી સારી હશે, જેટલી ટેકનોલોજીમાં સુધારો હશે એટલું ઉત્પાદન વધી શકે છે. ટૂંકમાં આ વિડીયોમાં સમજવાનું છે કે જ્યારે માંગ બાજુ એ પુરવઠા બાજુ કરતાં વધી જાય, જ્યારે અપેક્ષિત ખર્ચ અથવા એ જે ચીજવસ્તુના પુરવઠા કરતાં વધી જાય તો એક સમસ્યા સર્જાય છે અને એ ફુગાવાજન્ય ખાદ્ય કહેવાય છે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે એ આકૃતિમાં કઈ રીતે સમજાવી શકાય એ જોઈશું.